ધોરાજીમાં તલનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ 30 વીઘામાં ખેડૂતે કાળા તલનું વાવેતર કર્યું છે। આ કાળા તલનું તેલ બને છે। આ તેલ હાડકાનો દુખાવો થતો તેમાં માલિશ કરવામાં ઉપયોગ થાય છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ દેશભરમાં કોરોના વાયરસનું કહેર વર્તાઈ રહ્યો છે। તેના કારણે ગુજરાતભરમાંથી પરપ્રાંતીય મજૂરો પોતાના માદરે વતન ચાલ્યા ગયા છે, જેના કારણે આ તલની માવજત ન થતા 80% કાળા તલનો પાક નિષ્ફળ જવા પામ્યો છે। આ ખેડૂતે કાળા તલના વાવેતરમાં વીઘે 10-12 હજારનો ખર્ચ કર્યો હતો। આમ કાળા તલનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગણી ખેડૂતોમાંથી ઉઠવા પામી છે। ધોરાજી તાલુકામાં જૂનાગઢ રોડ ઉપર અમારી જમીન આવેલી છે, તેમાં 30 વીઘામાં અમે કાળા તલનું વાવેતર કરેલું છે, જે કમોસમી વરસાદ અને માવઠાના લીધે, વાવાઝોડાના લીધે બધો પાક અમારો ઢળી ગયો છે અને સંપૂર્ણપણે પાક ફેલ થઈ ગયો છે। અને કોરોનાની પરિસ્થિતિના લીધે કોઈ મજૂર વર્ગ અમને મળતો નથી, જેથી ઘરમેળે અમારે પાકની કાપણી કરવી પડે એમ છે। અને પાકની કાપણી કરીને કોઈ એમાંથી માલ પાક હાથમાં આવે એવું તો છે જ નહીં, ઢળી ગયો, જેથી લીધે સંપૂર્ણ ફેલ થઈ ગયો છે। અને અમારી એવી માંગ છે કે ભાઈ વીજ બિલમાં કે કોઈ સરકાર અમને રાહત આપે, દિલ્હી સરકાર જેવી રીતે વીજ બિલ માફ કરે છે એવી રીતના ગુજરાત સરકારે પણ વીજ બિલમાં બી રાહત આપવી જોઈએ, જેથી કરીને ખેડૂતને એટલો ફાયદો થાય। બાકી અમારે બધો પાક ફેલ થતાં 3.75 લાખની તો નુકસાની ઓછામાં ઓછી હશે જ। ધોરાજીની અંદર 30 વીઘા જેવો આ તલનો, કાળી તલીનો જે વાવેતર કર્યું હતું, એ કમોસમી વરસાદ અને માવઠાના હિસાબે ભૂં ભીતર થઈ ગયા છે, દોડવા પણ હળી ગયા છે। આ પાકની અંદર 3-4 લાખ રૂપિયાનું ખેડૂતોને નુકસાન જાય એવું છે, વાઢવાના પણ પૈસા નથી, અને ખેડૂતના છોકરાઓ અત્યારે ભણતા હોય, ભણવા જતા નથી, એટલે એને પણ આ તડકામાં ખેતી કરવી પડે છે। અને ખેતીને કરી અને તલને ઉભડા કરીને એને હળગાવવા સિવાય અત્યારે કોઈ બીજો વિકલ્પ નથી, અને જે તલ થોડા ઘણા થાય તો એ પણ ઝીણા થાય, એટલે નો એ કે તેલ કાઢવામાં કામમાં આવે કે નો કે માલિશમાં એ કે કામમાં આવે, વેપારી પણ આને જોવા આવવા નથી। તો સરકારે તાત્કાલિક આનો સર્વે કરી અને ખેડૂતને કેશડોલ પૈસા ચૂકવવા જોઈએ, અને ખેડૂતો જે નીતિ રીતિ બીજા રાજ્યની અંદર જે ખેડૂતોને મળે છે એ રીતે ગુજરાતમાં પણ મળવું જોઈએ, પાવરના બિલ માફ થવા જોઈએ, ડેમનું જે પાણી છે તો એ પણ મફત મળવું જોઈએ, કારણ કે ડેમનું પાણી એક કરાવે એના ફોમના પૈસા ભરવા, વીજળીના પૈસા ભરવા, બે વસ્તુ કેવી રીતે પહોંચાય? જો ડેમમાં ફોર્મ ન ભરે તો ખેડૂત પાણી વગરના રહીએ, ફોર્મ ઓછા થાય તો ખેડૂતને પાણી મળે નહીં અને કેનાલ ટાઈમે છૂટે નહીં, તો તાત્કાલિક કાં બિલ વીજળી બિલ માફ કરવું જોઈએ અને કાં ફોર્મ મફત ભરાવવા જોઈએ, આવી ખેડૂતોની માગણી છે। અને દિલ્હીની સરકારે જે રીતની નીતિ રીતિ ખેડૂતોની કરી છે એવી ગુજરાત સરકારે કરવી જોઈએ, તાત્કાલિક આને ખેડૂતને પૈસા ખીચામાં આવે આ રીતની કામગીરી કરવી જોઈએ એવી ખેડૂતોની માગણી છે।